नमस्कार दर्शक मित्रों, स्वागत है आपनो ऑनलाइन गुजरात न्यूज में। हूँ छु रिपोर्टर कौशिक। गुजरात ना मंदिरों ना दिव्य दर्शन ना कैम्पेन हेठ आज आपणे आव्या छीए अमदावाद नजीक ना चांखेड़ा गाम में, ज्यां श्री ब्रह्माणी माताजी नुं अति पौराणिक अने सुंदर मंदिर आवेलुं छे। कहेवाय छे के माताजी अहींया 1600 वर्षथी खूब ज दिव्य अने अद्भुत प्रतिमा में बिराजमान छे। अने आजनो आसो सुद 14 नो अहींया खूब ज अनेरो अने ऐतिहासिक महिमा छे। ज्यां परंपरा मुजब 1081 वर्षथी अविरत अहींया भव्यती भव्य गरबा महोत्सवनुं आयोजन करवामां आवे छे। तेमां कलात्मक गरबा ने शणगारीने आखी रात ग्रामजनों गरबे घूमे छे। अने तेनी साथे खूब ज प्रख्यात अने भातीगढ़ मेळानुं पण अहींया आयोजन कराय छे, जेमां हजारों की संख्या में भाविक भक्तों अहींया माताजीना दिव्य दर्शनार्थे आवे छे अने साथे साथे मेळानी पण मजा माणे छे। पण आ समस्त कार्यक्रम आ वर्षे कोरोना महामारी ने लईने मोकूफ राखवामां आवेल छे। मात्र आरती पूजानुं ज आयोजन करवामां आव्युं छे। मंदिर तथा मंदिरना इतिहास विषेनी संपूर्ण माहिती तथा कार्यक्रमनी विगत चांखेड़ा गामना श्री जशुभाई पटेल, श्री छत्रसिंह वाघेला तथा श्री धवेल पटेल द्वारा आपवामां आवी हती। तो आवो आसो सुज 14 ना शुभ दिवसे करिए दर्शन चांखेड़ा गामना श्री ब्रह्माणी माताजी ना। જશુભાઈ પટેલ। જશુભાઈ, આ મંદિર પહેલા કયા માતાજીનું છે અને કઈ જગ્યાએ આવેલું છે એની માહિતી આપો। આ મંદિર અમદાવાદથી ઉત્તરે સાબરમતી નજીક ચાંખેડા ગામે આવેલું છે અને આ મંદિર ચાંખેડા નગરપાલિકાની બાજુમાં આવેલું છે અને આ મંદિર લગભગ 1600 વર્ષ જૂનું છે। ચાંખેડા ગામે પહેલાં રજવાડું ચાલતું ત્યારે ચંદ્રસેન નામના રાજા રાજ કરતા હતા, ત્યારે એમને આ મંદિર બનાવેલું છે અને વંશ પરંપરાગતથી એટલે લગભગ 1600 વર્ષથી આ મંદિરે કાયમ માટે દર વર્ષે નવરાત્રિથી 14 દિવસ ગણીને માતાજીનો ગરબો કરવામાં આવે છે। આ ગરબો માતાજીને ચંદ્રસેન રાજાને સંતાન ન હોવાથી એને માનતા રાખેલી અને એના અનુસંધાનમાં એને એ વખતે ગરબો કરેલો એ વંશ પરંપરાગત આજે પણ ચાલી આવે છે। નમસ્કાર સાહેબ, શું નામ છે? છત્રસિંહ પ્રતાપસિંહ વાઘેલા।
ધાર્મિક ઉત્સવમાં પહેલા તો નવરાત્રિ નવ દિવસ માતાજીના નવરતા કરે છે અને ગઢુલિયા માતાજીના સ્થાપન કરે છે, વત્તા આસો સુદ 14 દિવસે મા બ્રહ્માણીનો ગરબો થાય બંને ભાગમાં, એલ લેવા પાટીદાર ભાગ સમસ્ત અને કડવા પટેલ ભાગ સમસ્ત, અને એનો શણગાર સજી અને માતાજીના પારે સવારે 7 વાગે એના વણાપણા કરવામાં આવે છે અને એની ઉજાણી કરવામાં પણ આવે છે અને માતાજી મા બ્રહ્માણીનું ગામની સહાય કરે છે. અહીંયા તો લોકમેળો ભરાય છે, એમાં ચકદોડો, મોતના કૂવા છે, એવી બધી ઘણી ઘણી વસ્તુઓ નાના બાળકોને માંડી અને મોટા સુધીની પણ મેળો ભરાય છે. ગરબા મહોત્સવ કેવી રીતે યોજાય છે અહીંયા? પછી ગરબા મહોત્સવ તો એના જે એના માતાના ચોકમાં છે ત્યાં આગળ અમે માતાજીની ચુંદરી બાંધીને એના તરત ગરબો રાખીને રાત્રે 12 વાગ્યાથી શરૂ થાય તે સવારે 7 વાગ્યા સુધી અમે ગરબા ગઈએ છીએ, કલાકારો બોલાવીએ છીએ અને માતાજીનો આનંદથી ઉત્સવ ઉજવીએ છીએ. આ કોરોના મહામારીના હિસાબથી સરકારના ધોરણની હેઠળ કહેવામાં આવેલું છે કે કોઈ પણ જાતનું એમ કે મેરો અને બહુ વધુ પબ્લિક ભેગી થવા નહીં દેવી જોઈએ, અને એની આયોજનમાં માટે અમે બધું સેનેટાઇઝરનું હા ના જે તે કંઈ વસ્તુ એને લાગુ હોય એ બધી અમે રાખી છે અને એના હિસાબથી મેરો પણ બંધ છે અને એની આરતી ઉતારી અને અમે 5 ઓટા માતાજીના ફરી અને મૂકી દેવાના છીએ, એટલું આયોજન કર્યું છે. વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે, સરકાર બ્રહ્માણી માતા મંદિર તરફથી આપ શું મેસેજ આપવા માંગશો અમારા દર્શકો? આપના આપણો આપ જે આવ્યા છો એ ધન્યવાદ, અમે તો આપના મેસેજ આપીએ. હા નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? ધવલ પટેલ. ધવલભાઈ, મંદિર કેવી રીતે આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે ગ્રામજનો પ્રત્યે? ચાંખેડા ગ્રામ પ્રત્યે દર વર્ષે અહીંયા 14 ગરબા થાય છે, આજુબાજુના લગભગ 15-1 જેવા ગામડા દર જે 14 સાંજે આરતી નિહાળવા અને આરતીના દર્શન કરવા અને ગરબાની રમઝટ જોવા આવે છે. પણ સરકારના જો આ COVID-19 કારણે ગરબા અને જે મેળાનું આયોજન છે એ મોકૂફ રાખવામાં આવેલું છે. કોરોના મહામારી ચાલી રહી છે, આપ દર્શકોને અમારા શું મેસેજ આપવા માંગશો મંદિર? દર્શકોને બસ એ માતાજી પ્રત્યે જ પ્રાર્થના છે કે આ COVID-19 જે આખા દેશમાં ફેલાઈ રહ્યો છે એ માતાજી જગદંબા જોગણી મા ભગવતી એ પૂરા દેશમાંથી આ કોવિડનો સફાયો કરે અને પૂરા ગામ વતી આ કોવિડની આગળ જે પડતી જે પણ કાંઈ લગતી કોઈ પણ જાતની સોશિયલ ડિસ્ટન્સિંગ હોય કે સેનિટાઈઝર હોય, મંદિરમાં કોઈ પણ પ્રવેશ કરે તો પહેલાં એમને સોશિયલ ડિસ્ટન્સિંગથી અને સેનિટાઈઝરથી જ આગળ વધવાનું છે.